અને એ દીકરી પોતાની માને કેવા મળી માડી આ બધી દીકરીઓ ગરબા લઈને ફરે છે મને પારકરી મેલડીનો ગરબો લાવી દેને માડી બેટા એ તું માંગ તો એ બોલક જવાબા પૈસા નથી બેટા તું માંગ પણ આપણા ઘરમાં પૈસા નથી આપણે ગરીબ છે હું તને ક્યાંથી ઘર બોલાવી દઉં તેથી પોતાની માં દીકરીને શું કહે છે કે કામ કર બેટા શું માડી જો ભંડાર ની અંદર જાહેર પડી છે તારા સોહરા ના શેડામાં બે પોવલા જાર લઈને જા અને કુંભાર ના ઘેરે તને જાર હાટે ગરબો લઈ આવ્યા અને મને જાર હાટે ગરબો દો મારી માએ મને કીધું છે કે મારે પારકરી મહેલડી નો હીરા દાદાની દેવી નો મારે ગરબો લેવો છે મારી મહેલડી નો ગરબો લેવો છે દીકરી શું કહે છે ગરબો વાલો માને ગરબો વાલો પારે કરી મેલડી ને ગરબો વાલો રે
બતાવ તારા સોહરાના શેડામાં જાર કેવી કુંભારે ખડકી બોલી ઈ વાકરીને નીકળીને આ સોહરાના શેડાની અંદર જાર જોઈ અને ખડકી બંધ કરીને કીધું કે ભાઈ એ દીકરી આવી તારી જૂની જાર આ જાર તો હડી ગઈ આવી જાત તો મારા ગધેડા નથી ખાતા એની હાટે તને ગરબો છે માપ અવડી જા જાર જુની હડેલી એ મારા ગધેડા ખાઈ ને તને ગરબો કેમ આલો ગધેડા ખાઈ ને જુની જાય ઈ શબ્દ એમ કહેવાય કે જીમ આભમાં છે ચારો ખરા ને ઈશાના કરતો અને માતા જગોત્રી ને લાગ્યો પણ કેવો લાગ્યો ઓ જગ પેલા ની જાર લોક મારી કિંમત કરે નહીં એ મને જગોત્રી ને ઉકડા ઘોડ્યા ડગલા કરાલી માતા જગોત્રી તપ માંડ્યું પણ કેવું માંડ્યું દેવાળુ ને સ્વર્ગ માં ભેળા કર્યા ઇન્દ્ર મહારાજ આને કોઈ ગોદી નહીં હકે જે તો જન જુગ માંડ્યા ને એને ગોતો કે જુગ તો ચાર જુગ ની જોગણીએ માંડ્યા એને બોલાવો એ ચાર જોલા વાળી ને બોલાવો ને ઈ ગોત છે કા કોણ છે ચાર યુગ ની મામાયા જોગણી નજર કરી ઇન્દ્ર મહારાજ ને કહેવા લાગે કે નગર શેઠ ના વાણિયા માં
કુંભારે માતા જગોત્રી ને વ્યાણ માર્યું અને એને મેણું લાગ્યું છે ને એ શબ્દ ના કારણે માતા જગોત્રી નગર શેઠ વાણિયા ની વખાર માં તપ માંડ્યો છે. તો જા એને બોલાય કે હાલ ઇન્દ્ર મહારાજ ની સભામાં તને બોલાવે છે હાલ જગોત્રી. તેથી ચાર ડૂબ ની જોગ માં આ ઇન્દ્ર મહારાજ ને કહેવા લાગે કે બોલાવો જો એની ના નહીં, પણ માતા જગોત્રી કે તમારે પાડવું પડે તો એને બોલાવું. તપમાંથી માતા જગોત્રી કહેવા લાગે વીજળી દેવ નથી આવ્યા. મેઘરાજા ને વીજળી દેવ ને બોલાવે પછી કીધું કે તપ છોડી દેવ એની ના નથી, પણ મૃત લોક ની અંદર જે હું જગોત્રી તપ માંડું એનો વ્યવહાર જો ધર્મરાજા પાળતો હોય ઇન્દ્ર મહારાજ તો હું તપ છોડી દઉં. પણ આ 33 કરોડ દેવાળુની સહયુ લઈ લો કે કાળા માથાના માનવીને કોઈને મૃત લોક માં ખબર ન પડવી જોઈએ કે ત્યાં શું બનાવી લેવું છે ઇન્દ્ર મહારાજ પાસે. ઇન્દ્ર મહારાજ હા પાડે. 33 કોટી દેવાળું સહયુ માંડી દે અને 33 કોટી દેવાળું સહયુ માંડી અને પછી માતા જગોત્રી બોલી કે મહારાજ કહી દો મેઘરાજા ને વીજળી દેવ ને કે હાથ હાથ ભરા હોય ધરતી માથે વરસાદ નું ફોરું નું પડવું જોઈએ અને આકાશ ની અંદર ક્યાંય વીજળી નો હવા કોનો આપવો જોઈએ, હાથ ભરા નો મૈલ છપાવો કાળ છપાઈ જાય તો મારી જગોત્રી ની કિંમત થાય. પણ એક માતાજી નથી આવી એને વાયક દેવા જવું પડશે કે કોણ એને બોલાવો. ત્યારે કીધું ને
રાણી જેવું તો હિરી અને ટેકી જેવું તો લાસુડી ની બે ઘડી મહેંદી હાથમાં પિયાળ જેવું હોય ને તો પળમાં આવી મહેંદી જવાબ કરતી આવી જેલી ભક્તિ હતી લખાડી તો મારી મને હિરિયા લાસુડી ને વચન દીધી જા કેવું વચન ઇન્દ્ર મહારાજ ની સભા ની અંદર થાય એ વાત મને મેલની તારે હિરિયા લાસુડી ને ઘેરે આવીને કરવી પડે તેથી મેલની કેવા લાગે બેટા મેં તો 33 કરોડ દેવળ નો મેળા છે ત્યાં બધી માતાજીની સહયુ લે અને મારે તને વાત કરાય કેમ મારી જો કદાચ મારા હિરિયા લાસુડીના ખાતે મેલડી લખાણી તો વચન આય તો તન રજા આપ તેદી ઉગતડી નનાની બાળકી મારી ગઢ પાવાની દેવી મેલડી મારી પારગરી કેવા લાગે હિરિયા જા જા જૂઠું બોલવા માટે હિરિયા લાસુડી ને વાત કરવા માટે મેલડી એ પહેલું રૂપ કયું લીધું પોતાનું અડધું અંગ કાપ્યું મેલડી અને ભમરી બની અને ઇન્દ્ર મહારાજ ના મહેલ ની અંદર છુપાણી પોતાનું મહેલ ની અંદર અડધું અંગ કાપી નાખ્યું હિરિયા લાસુડી ને વાત કરવા કાઢ્યો કારણ કે વચન ને આવી પૂછવા માંડે અરે ભાઈ આ શું કારણ થી કરવું પડ્યું આ તારું અડધું અંગ ક્યાં ગયું કે બાપ તમે દેવ દેવ નું હગું માણા માણા નું હગું કોણ મેલડી કહે છે 33 કોટી દેવાળું દેવ દેવ નું એ હગુ માણા માણા નું હગુ મારા હિરિયા નું મારી મેલડી સિવાય કોણ હગુ મધુરાજ નો કચરો
બાળકી નું રૂપ લઈ અને હીરા ના ડંગડે હાથમાં લાકડી લઈને મેલડી હીરી અને હાથ કરે છે. કેવો હાથ કરે? હે મારી નાની રા બાળકી રે આવી, મારી નાની બાળકી આવી, હાથમાં લાગડી લીધી રે. Yeah.
ਬਿਟਿਆ ਤਾਰੇ ਹਿਰਿਓ ਲਾਸ਼ ਦੀ ਮੈਲ ਦੀ ਬਾਤ ਕਰ ਮਾੜੀ ਇੰਦਰ ਮਹਾਰਾਜ ਜੀ ਮਾੜੀ ਸੇ ਬਾਬਾ ਬਾਤ ਜੋ ਤੇ ਮਨ ਬਾਤ ਕਰ ਮਨ ਹਿਰਿਆ ਲਾਸ਼ ਨੇ
પરમાન પારખા માંડે તો હું તારો ધણી મેલડી નથી. ભલે તેદી કેવા છે કે નવલખ મેવાડું બોલાય હવા હો વાઘરીને ભેગા કરી અને હીરીઓ લાસોડી ડંગા ભરી અને વર્તી ખાવા માટે પોતાનું ટાંડું ભરીને હાલી નીકળે છે. ક્યાંથી? પાલગર થી. ત્યારે કીધું, એ ટાંડા હાલ્યા મેલડી, ટાંડા હાલ્યા માલિયા, પાલગર ટાંડા હાલ્યા રે,
ભગત નું ગામ કહેવાય સાયલા ગામ કહેવાય. સાયલા ની બાજુમાં સુદામડા ગામ આવ્યું અને ત્યાં કાળીવેલી વેડવા વાઘરી બે ભાઈ હતા ભગવાન અણદો. હવે એમાં સાયલાના સિપાઈ સુદામડા ગયા અને વાઘરીના નેહડાની અંદર ભેંસ જોઈ. ભેંસ નવસાંદ્રી ભેંસ હતી, ચાર પગ ધોયેલા, માથામાં પાન. અને આવી ઠાકોરને વાત કરી સાયલા દરબારમાં કે બાપુ દીકરી બાના ધામેણામાં દઈ એવી ભેંસ છે કે ક્યાં કે સુદામડાની અંદર ઓલા ભગલો અણદો વાઘરી રહ્યા ને એમના ડંગામાં. સુદામડાના દરબાર સિપાઈ લઈ ગયા એટલે ભગલા અણદા અમારા સાયલાના રાજમાં ભેંસ નવ સાંદરી લઈ જાવી. બાપુ દીકરીઓના માંગા હોય વવારું ના માંગા હોય નહીં કે કારણ કે ઈ ભેંસ છે ને મારી માં મેલડીને દીવડી છે. અમે દૂધ દહીં અમે ખાઈ છે અને એનું ઘી જે તાવી છે ને મેલડીનો દીવો કરી છે. અને જો ઈ સંધણે મે દઈ દેલી તો અમારી મેલડી ભીખીને અમે ભીખ્યા રહી ગઈ. સંધણ દેવાય નહીં. દીકરીઓના માંગા હોય જગતમાં વવારુંના માંગા હોય નહીં બાપુ. તારે રાખજે બરોબર. મધરાજનો ગજરો ભાગ્યો. સાયલાના ઠાકોરે હુકમ કર્યો સિપાઈને કે જાઓ એની પાછલી પછી તોડી કુંબાની અને સંધણ છોડીને મારા રાજમાં બાંધી દો સાયલા. તેથી સાયલા દરબારે સુદામડાની અંદર ભગલા આંડાના ડંગામાં ચોરી કરાવી સંધણ ભેંસ વાઘરી આખો દી હાહલા ચિત્રા મારી થાકીને મેલડીના ઓટા માથે હુકેલા. બરોબર ચાર વાગ્યાનો સમય બન્યો અને આમ જાગીને રહ્યું ભગલા જાગી જાગી મરાણીયા જાગીને કા ભાઈ એ મારી મેલડી એ મારી દીવી અમારો વૈદી બાપ કા ભાઈ. અરે જો પાછલી પછી તોડીને કોક સંદર સોઈ ગયા. હવે શું કરશું આપણી મેલડી ભીખી રહેશે આપણે ભીખ્યા રહીશું. બાકી માય કે આ દેવી કે કે અમારો વૈદ્ય મારી મેલડી કે કે અમારો વૈદ્ય બાપ. તેથી સુદામડા ની અંદર કંડલાનો વડ કહેવાય અને ન્યા ટોડાળી વાયુ છે. તેથી ભગલાને મેલડી માંથી રી ચડી જઈને ભગવો ખાખી ભેખ પહેરી અને મેલડી નો કંડીઓ લઈ અને કંડલા ની વાવ્ય દઈ અને વાવ્ય ની અંદર કંડીઓ લઈને ઉતરી ગયો અને મેલડી નો તપ માંડ્યો અને પાણી મૂકી દીધું. એક દી બે દી ત્રણ ત્રણ દી થઈ જાય બરોબર બપોરે 12 વાગ્યાનો સમય પડ્યો ને હાલા ત્રણ દી નો ટેમ્પ પડ્યો ને મેલડી ને ખબર પડી કે ભગલો અડધો નહીં માને બાપ મારી મેલડી માટે એને અન્ન પાણી મૂકી દીધું છે. સંજણ તો ભલે દે વાઘરી બધા સમજાવે દાદા પાણી પી લો કે નહીં ભાઈ દૂધ પી લો કે બીજા દૂધ તો મને કડવા લાગે મને ખારા લાગે મારી સંજણ સિવાય મને ભાવે નહીં બાપ. આજ મારી મેલડી હોય ને તો મારી સંજણ પણ લાવી દે બાપ. તેવી એમ કહેવાય છે કે મેલડી હાંભળી દે એમ કહેવાય છે કે દહ ભરાઈની દીકરી બનીને માથે દૂધનું દોણું લઈ અને એ કંડલાને આ વડની વાવે આવીને ભગલાને હાથ કરે મારા ભગલા
તારે કીધું તું એ તારા પગલા હાલ બેટા દૂધ પી લે મને ઓળખે તેદી મેલડી બાળકીનું રૂપ લઈ માથે દૂધનું દોણું લઈ અને એ કંડલાના વડે પગલા આંડાને દૂધ પાવા દીધું તારે કીધું એ દૂધ પી લે ભગા એ દૂધ પી લે ભગા એ ભગલા દેવી
Yeah.
એ માગે